શાકમાં થોડું હવે વધારે તેલ નાખતા પહેલા પણ હવે 10 વાર વિચાર કરવો પડશે કે 3000 નું તેલ અમે વાપરીએ છીએ. તો સરકારને અમારી દરખાસ્ત છે કે ગૃહિણીને જોઈને આ વસ્તુમાં કંઈક નિરાકરણ લાવે તો વધારે સારું. વસ્તુ એવી છે કે અમારે એટલી જરૂર પડે છે એની, અને એનો ભાવ વધે એટલે ગૃહિણીને પહેલા તો એની બજેટ ઉપર અસર પડવાની. તહેવારોના સમયે જ ફરી એકવાર સિંગતેલના ભાવમાં વધારો થયો છે, અને એમાં પણ આ વખતે સિંગતેલનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. બે જ દિવસના સમયગાળામાં તેલના ભાવમાં એક ડબ્બે 60 રૂપિયાનો વધારો થયો છે, જેથી લોકો અને ખાસ કરીને ગૃહિણીઓ માટે જાય તો જાય કહાં જેવો ઘાટ સર્જાયો છે. દિવસે દિવસે મોંઘવારી તો દરેક જ વસ્તુમાં વધવા લાગી છે, અને આજે સિંગતેલમાં પણ આટલો બધો ભાવ વધ્યો. તેલ એવી વસ્તુ છે કે જેના વગર ચાલે જ નહીં. તેલ દરરોજ આવશ્યક ચીજોમાંની એક વસ્તુ ગણાય છે, અને જો સિંગતેલનો આટલો બધો ભાવ વધ્યો છે તો એ હવે ક્યાં સુધી અટકશે એમને ખબર પડતી નથી. ગુજરાતમાં જે સિંગતેલ છે, જે મગફળી છે, એનો પાક સૌથી વધારે જો આપણા ત્યાં થતો હોય તો આટલો ભાવ વધારો શેના હિસાબે? ભાવ વધારા થતાની સાથે જ અમારું જે બજેટ છે એ બધું જ ખોરવાઈ જાય છે. જો શાકમાં થોડું હવે વધારે તેલ નાખતા પહેલાં પણ હવે 10 વાર વિચાર કરવો પડશે. ઉગતાની સાથે અમારી જરૂરિયાતની ચીજ છે એ વસ્તુ એવી છે કે અમારે એટલી જરૂર પડે છે એની, અને એનો ભાવ વધે એટલે ગૃહિણીને પહેલાં તો એની બજેટ ઉપર અસર પડવાની. એટલે જેમ જેમ દિવસ વધતા જાય છે એમ એમ સરકારનું બજેટ આમ ગૃહિણી માટે વધતું જાય છે, એટલે ગૃહિણીને બહુ જ મુશ્કેલ પડે છે આ વસ્તુ. સિંગતેલના ડબ્બાનો ભાવ 3000 રૂપિયાને પાર થયો છે. ખાદ્યતેલના વધતા ભાવ મામલે ગુજરાત એડિબલ ઓઇલ એન્ડ સીડ્સ એસોસિએશન મેદાને આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે, જેમાં 38 રીતે જીએસટી વધારી દેતા ખાદ્યતેલના ભાવ વધ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જીએસટી કાઉન્સિલના નિર્ણયને ફેરવિચારણા કરવાની ઓઇલ મિલરોની માંગણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી અમે જે પેકિંગ મટીરિયલ ખરીદતા હતા એ બધા ઉપર અમને 18% જીએસટી લાગે છે. ખાલી ડબ્બા હોય, ખાલી 5 લિટર હોય, 1 લિટર પાઉચીસ હોય, બધા ઉપર 18% જીએસટી લાગે છે. પ્લસ સાથે સાથે અમારી જે પ્રોસેસ હોય એમાં જે સ્પેરપાર્ટ્સ વપરાય, કેમિકલ્સ વપરાય, બધા ઉપર 12-18% જેવો જીએસટી છે. આ બધી પ્રોસેસ પછી અમારા પેકિંગમાં તેલ પેક કરીને વેચીએ ત્યારે ખાદ્ય તેલ ઉપર જે 5% જીએસટી દર છે એ ગ્રાહક અમારા કસ્ટમર પાસેથી ઉઘરાવીને વેચાણ કરીએ છીએ. આને લીધે અમારી પાસે ઘણી મોટી ઇનપુટ ક્રેડિટ વણ વપરાયેલી વધતી હતી, જેનું અત્યાર સુધી અમને રિફંડ મળતું હતું. છેલ્લે જે જૂન મહિનામાં જીએસટી કાઉન્સિલની મીટિંગ મળીને એની ભલામણને આધારે જુલાઈ મહિનાથી અમને આ ઇનપુટ ટેક્સ ક્રેડિટનું રિફંડ મળતું બંધ થઈ ગયું છે. તેલના ભાવ વધતા લોકો કેટલાક પરેશાન છે તેના ઉદાહરણ જેવો કિસ્સો સુરતમાં સામે આવ્યો, જ્યાં તેલના ભાવ વધતા તેલના ડબ્બાની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. તેલના ડબ્બા ચોરતી આ ગેંગ સીસીટીવીમાં કેદ પણ થઈ છે. છેલ્લા 1 મહિનામાં દૂધના ભાવમાં 4 રૂપિયાનો વધારો થયો છે, અને હવે ખાદ્ય તેલના ભાવમાં ભડકો થયો છે. કારણ કે ગમે તે હોય પરંતુ મોંઘવારીનો ડામ તો જનતાને સહન કરવો પડી રહ્યો છે. ગૌરવ દવે સાથે આશકા જાની, ઝી મીડિયા.